गुड मॉर्निंग विद्यार्थी मित्रों, फिनोल संयोजनोना रासायणिक ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો અને કેટલાક મુદ્દા જે બાકી છે તેનો હવે આજે આપણે અભ્યાસ કરવાના છે. તો આજે આપણે સૌપ્રથમ રીમાન ડિમાન્ડ પ્રક્રિયાનો અભ્યાસ કરવાના છે અને તેના લખાણની ચર્ચા કરી રહ્યો છું. ધ્યાન આપજો તો કે ફિનોલ સંયોજનની ક્લોરોફોર્મ અને જલીય NaOH ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા ફિનોલ સંયોજનની ક્લોરોફોર્મ અને जलीय NaOH ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરતા મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે છે. મધ્યવર્તી સંયોજન વિસ્થાપિત બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે છે જેની પ્રક્રિયા ફરીથી NaOH સાથે કરવામાં આવે તો ફિનોલ સંયોજન ફિનોલના ઓર્થો સ્થાન પર CH સમૂહ દાખલ થાય છે. ફિનોલના ઓર્થો સ્થાન પર CH સમૂહ દાખલ થાય છે માટે આ પ્રક્રિયાને રીમાન ડિમાન પ્રક્રિયા કહેવાય છે. માટે આ પ્રક્રિયાને શું કહેવાય છે? રીમાન ડિમાન પ્રક્રિયા કહેવાય છે. અને ત્યારબાદ મળતા આ સંયોજનની પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે તો નિપજ 2 हाइड्रोक्सी बेंजाल्डिहाइड बने फरीदी NaOH साथे प्रक्रिया करता सोडियम 2 हाइड्रोक्सी बेंजाल्डिहाइड आपे छे. सोडियम 2 हाइड्रोक्सी बेंजाल्डिहाइड आपे छे जेने एसिडिक करता अथवा तो एसिड उमेरता निपज 2 हाइड्रोक्सी बेंजाल्डिहाइड आपे छे जेनु सामान्य नाम छे सैलिसाल्डिहाइड. जेनु सामान्य नाम शुं छे? सैलिसाल्डिहाइड छे. માટે આ પ્રક્રિયાને રીમાન ડિમાન પ્રક્રિયા કહેવાય છે. હવે આપણે સમીકરણની ચર્ચા કરીએ છીએ. ધ્યાન આપજો, આ ફિનોલ છે. ફિનોલની પ્રક્રિયા ક્લોરોફોર્મ સાથે કરું છું. હવે ધ્યાન આપજો બેટા, સમજવા માટે આ ક્લોરોફોર્મ એટલે CHCl3 છે. આ CHCl3 દાખલ થયો ઓર્થો સ્થાને તો અહીંયાથી કોણ છૂટું પડ્યું? હાઇડ્રોજન. અહીંથી હાઇડ્રોજન અને ક્લોરોફોર્મમાંથી એક CH એટલે કે HCl છૂટું પડ્યું. સમજો, ઓર્થો સ્થાન ઉપરથી હાઇડ્રોજન અને ક્લોરોફોર્મમાંથી એક CH એટલે HCl છૂટા પડી ગયા. તો વધ્યું કોણ? CHCl2. તો અહીંયા ઓર્થો સ્થાન ઉપર દાખલ થયો CHCl2. NaOH ની વાત કરીએ તો અહીંયાથી OH OH માંથી H એટલે OH અને H H2O દૂર થઈ ગયા.
હવે આવી જ રીતે આ એક પ્રક્રિયા જે છે એક બીજું ઉદાહરણ છે જે તમારે નીટ માં પૂછાય છે ઘણી વખત એ ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા એની ચર્ચા કરી રહ્યો છું ફિનોલ ની પ્રક્રિયા ફિનોલ ની પ્રક્રિયા કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને NaOH ના મિશ્રણ સાથે કરવામાં આવે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને NaOH ના મિશ્રણ સાથે કરવામાં આવે તો એ જ રીતે ONa અને ઓર્થો સ્થાન પર CCl3 તો અહીંયાથી છૂટું પણ પડે અહીંથી H અને HCl છૂટો પડ્યો અહીંથી OH અહીંથી H એટલે H2O છૂટા પડી ગયા એને જોડી ગયા ઓક્સિજન સાથે ONa CCl3 જોડી ગયા ઓર્થો સ્થાને મધ્યવર્તી નિપજ મળી હવે આ મધ્યવર્તી નિપજની NaOH સાથે પ્રક્રિયા કરવાની છે પણ કેટલા મોલ NaOH સાથે તો કે 3 મોલ કારણ કે Cl3 કેટલી વાર છે 3 વાર છે Cl કેટલી વાર છે 3 વાર તો 3 NaCl મુક્ત થઈ ગયા 3 Na 3 Cl છૂટા પડી ગયા એક મોલ હાઇડ્રોજન છૂટો પડી જશે એટલે 3 હાઇડ્રોજન માંથી 2 હાઇડ્રોજન 3 ઓક્સિજન માંથી 1 ઓક્સિજન એટલે 3 માંથી 2 હાઇડ્રોજન ગયા એટલે 1 હાઇડ્રોજન બાકી 3 ઓક્સિજન માંથી 1 ઓક્સિજન ગયા એટલે 2 ઓક્સિજન બાકી છે અહીંયાથી Cl છૂટા પડી ગયા છે તો કોણ આવશે બે ઓક્સિજન બાકી હતા અને 1 હાઇડ્રોજન બાકી હતા એટલે સી ડબલ આઈ સપ્લાય તો હવે આપણે આને એસિડિક કરી નાખીએ અહીંથી એને અહીંથી સીએલ એને સીએલ છૂટા પડી ગયા એચ ઓક્સિજન સાથે જોડાશે એટલે સેલિસિલિક એસિડ નિપજ મળે કઈ મળે બેટા સેલિસિલિક એસિડ આપણને નિપજ મળે છે યાદ રાખજો બેટા કે ફિનોલની CCl4 અને NaOH ના મિશ્રણ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સેલિસિલિક એસિડ નિપજ મળે છે પરંતુ ફિનોલની પ્રક્રિયા ક્લોરોફોર્મ અને જલીય NaOH સાથે કરવામાં આવે તો સેલિસાલ્ડિહાઇડ નિપજ મળે છે ધારે ઉદાહરણ તમને ખ્યાલ આવી ગયા છે બેટા નીટ માટે ખૂબ જ અગત્યનું છે એટલા માટે અહીં આપણે ચર્ચા કરી છે ત્યારબાદ ફિનોલની ઓક્સિડેશન પ્રક્રિયા તો સિમ્પલ એક જ સેન્ટેન્સ છે ફિનોલ ની ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે ક્રોમિક એસિડ વડે ક્રોમિક એસિડ એટલે કે H2SO4 અને Na2Cr2O7 નું મિશ્રણ કહેવાય ક્રોમિક એસિડ જે છે આ ક્રોમિક એસિડ H2SO4 અને Na2Cr2O7 નું મિશ્રણ છે તો કે ફિનોલ ની ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન ની પ્રક્રિયા કરવામાં આવે તો બેન્ઝોક્વિનોન મળે છે મળે છે બેન્ઝોક્વિનોન મળે છે જેને સંયુગ્મિત ડાયકેટોન કહેવાય છે જેને શું કહેવાય છે સંયુગ્મિત ડાયકેટોન કહેવાય છે જે ઘેરા લીલા રંગમાં ઓક્સિડેશન પામે છે જે ઘેરા લીલા રંગમાં ઓક્સિડેશન પામે છે તો તમને ખ્યાલ આવી ગયો છે ફિનોલ સિમ્બોલ નું ઓક્સિડેશન તો કે ફિનોલ ની પ્રક્રિયા ક્રોમિક એસિડ વડે કરતા બેન્ઝો ક્વિનોન મળે છે તો ફિનોલ ની રાસાયણિક પ્રક્રિયાઓ અહીંયા પૂરી